તો કચ્છના માંડવી તાલુકાના શીરવા ગામે સરકારી જમીનમાં બકરાના વાળા મુદ્દે ચાલતા વિવાદમાં લોહિયા જંગ ખેલાયો હતો જેમાં આધેડની હત્યા નિપજાવી દેવાઈ હતી બનાવમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સીરવા ગામે રહેતા રહીમભાઈ ગુલાબ જુસફભાઈ શિરુ તેના પિતા ગુલામ જુસફભાઈ શિરુ સાથે મફતનગરમાં આવેલ પોતાના વાડાની અંદર બકરા મૂકી અને જતા હતા તે દરમિયાન આરોપીઓએ તેઓનો ઘેરો ગાલી અને કુહાડી લાકડી તથા ટામીથી તેઓ પર જીવલેન હુમલો કરેલ જેમાં ગુલામ જુસફભાઈ શિરુનું હોસ્પિટલમાં મરણ થયેલા આ બાબતે રહીમે માડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલ મહંમદ હાજી જાકબ પઢિયાર અબ્બાસ સત્તાર સીરુ અબ્દુલ્લા ઉર્ફે ઇબલા ઉમર જાકબ પઢિયાર તથા સુલતાન રમઝાન હાજી જાકબ તમામને ગુનાના કામે પૂરતા પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવામાં આવેલા છે